नमस्कार, आप જોઈ રહ્યા છો ડીએમ ન્યૂઝ। વાત કરી સમાચાર ને। ધાનેરા તાલુકામાં થાવરથી નેનાવા સુધી કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડ ધોવાઈ જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી, જેના દ્રશ્યો સામે આવ્યા। ધાનેરા તાલુકાના થાવરથી નેનાવા સુધી બનેલા રોડની બિસ્માર હાલત। કરોડોના ખર્ચે બનેલા તલપાપડી જેવા રોડની પોલ ખુલ્લી પડી। ધાનેરા તાલુકામાં થાવરથી નેનાવા સુધીનો રોડ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડ ધોવાઈ જતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે। આવા અનેક જગ્યાએ તાજા બનાવેલા રોડ તૂટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તમે જોઈ શકો છો તમારી ટીવી સ્ક્રીન પર જે રોડના દ્રશ્યો દેખાય છે તે થાવરથી નેનાવા રોડ પરના દ્રશ્યો છે, જે કરોડો રૂપિયાના ખર્ચેથી બનેલો રોડ છે અને આ તલપાપડી જેવો રોડની પોલ ખુલ્લી પડી ગઈ છે। આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે જાગૃત નાગરિક દ્વારા અરજી જિલ્લા કલેક્ટર કરવામાં આવી હતી, ત્યારે વાહન ચાલકો હેરાન પરેશાન ન થાય તે માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ પણ અટકાવી દેવાની જરૂર છે અને આ રોડ તૂટી ગયો છે એની વસૂલાત પણ કરવી જોઈએ અને આ રોડ તૂટ્યો છે તેને તાત્કાલિક રિપેરિંગ કરવા લોકો ઈચ્છી રહ્યા છે અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીમાંથી મુક્ત થાય તેવું વાહન ચાલકોની માંગણી છે। અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ વિનયન કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। અમીરગઢ કોલેજ NSS દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયું। સરકારે વિનયન કોલેજ અમીરગઢ તથા પોલીસ સ્ટેશન અમીરગઢના સંયુક્ત ઉપક્રમે તારીખ 25 ઓગસ્ટ 2022 રોજ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયું હતું, જેમાં કોલેજના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ તથા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકો તેમજ અમીરગઢ PI શ્રી ઝાલા સાહેબ તથા પોલીસ વિભાગના સ્ટાફ તેમજ હોમગાર્ડ યુનિટ તથા GRDના જવાનો હાજર રહી રક્તદાન મહાદાન રૂપી સેવા યજ્ઞમાં યોગદાન આપ્યું હતું। ભૂમિ વોલેન્ટરી બ્લડ બેંક પાલનપુરના સૌજન્યથી કેમ્પ સંપન્ન થયો હતો। મુકેશ કુમાર ગઢવી તથા કોલેજના સ્ટાફ મિત્રોએ કેમ્પને સફળ બનાવ્યો હતો। આચાર્ય શ્રી ડોક્ટર નયન સોનારાના માર્ગદર્શન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મંજુલાબેન પરમારે કર્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનો પૂર્ણ થતા ધાનેરામાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે હવન યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ધાનેરામાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે હવન યજ્ઞ કાર્યક્રમ યોજાયો। શ્રાવણ મહિનો પૂરો થતા ભક્તો દ્વારા હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં ભક્તો દ્વારા ભગવાન શિવની પૂજા પાઠ કરી એક મહિનો અને ત્યારબાદ હવન યજ્ઞ કાર્યક્રમ કરવામાં આવે છે, ત્યારે ધાનેરાના મોટસિંહ રાવ અને તેમના મિત્રોએ ભગવાન શિવની પૂજા પાઠ કરી હતી અને આખો મહિનો ભગવાનની પૂજા કરી અને હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રી સત્યમ મહારાજ અને અંકિતભાઈ શાસ્ત્રી તેમના દ્વારા વિધિવત રીતે મંત્રોચ્ચારથી હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં આવેલ ઉમરદશી નદીના પ્રવાહમાં દર ચોમાસે રોડ ધોવાઈ જતા 10 જેટલા ગામ બને છે સંપર્ક વિહોણા, ત્યારે રોડ ધોવાઈ જતા લોકોને કેવી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં। ઉમરદશી નદીના પ્રવાહમાં રોડ ધોવાઈ જતા 10 ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે। દર ચોમાસે ઉમરદશી નદીમાં પાણી આવતા 10 ગામો સંપર્ક વિહોણા બને છે। આ દ્રશ્યો છે ઉમરદશી નદી પર બનાવવામાં આવેલા રોડના। આ રોડ દર ચોમાસે લોકો માટે આફત બને છે, કારણ કે દર ચોમાસે ઉમરદશી નદીમાં પાણી આવતા જ આ રોડ ધોવાઈ જાય છે અને જેના કારણે કુંપર ગામ સહિત આસપાસના 10 જેટલા ગામો સંપર્ક વિહોણા બની જાય છે। એટલું જ નહીં, ચોમાસા બાદ પણ ધોવાયેલા રોડના કારણે લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। આ વર્ષે પણ ઉમરદશી નદીમાં પાણી આવતા આ રોડ સંપૂર્ણ ધોવાઈ ગયો હતો। ત્યારબાદ તંત્રને ધ્યાન દોરતા તંત્ર દ્વારા પણ પથ્થરો નાખી રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું, જોકે તે બાદ ફરી નદીમાં પાણી આવતા ફરી આ માર્ગ ધોવાયો છે। જોકે અહીંયા તંત્ર દ્વારા જે પણ કામગીરી કરવામાં આવે છે તે પણ ગુણવત્તા વિનાની જ હોવાનું ગામ લોકો આક્ષેપો કરી રહ્યા છે। ગામ લોકોનું કહેવું છે કે એક જ મહિનામાં 2 વાર સમારકામ કરાયું છે, છતાં માર્ગ પાણીમાં ધોવાયો છે। હાલમાં 10 ગામને જોડતો આ માર્ગ ધોવાઈ જતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। નદી આવે ત્યારે બાળકોને શાળામાં જવું પણ મુશ્કેલ પડે છે, એટલે કે દર ચોમાસે આ ઉમરદશી નદી ગામ લોકો માટે જોખમરૂપ બને છે। હાલમાં રોડ ધોવાઈ જતા વાહન ચાલકો મજબૂર બની નદીના પટમાં પોતાનું વાહન હંકારી રહ્યા છે, જેના કારણે નદીની રેતમાં વાહનો ફસાઈ જવાની પણ ઘટનાઓ બની રહી છે
અને સ્થાનિક લોકો દ્વારા રોજ રોજ વસાતા વાહનોને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। ત્યારે આસપાસના ગામોમાં જો કોઈ બીમાર પડે તો દર્દીને લઈ જવામાં પણ ભારે હાલાકી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કુંપર ગામ સહિત આસપાસના ગામના લોકો દ્વારા ઉમરદશી નદી પર ઓવરબ્રિજ બનાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે। જો કે તંત્ર કે નેતાઓ દ્વારા ગ્રામજનોની આ માંગ આજ દિન સુધી પૂરી કરાઈ નથી અને જેથી દર ચોમાસે 10 ગામના લોકો તંત્રના પાપે હાલાકી વેઠી રહ્યા છે। ત્યારે ગામ લોકોની આ મુશ્કેલીઓ તંત્રના ધ્યાને ક્યારે આવશે અને ક્યારે ઓવરબ્રિજ બનાવવાની માંગ પૂરી થાય છે તે તો સમય જ બતાવશે। અમારે આવવા જવા માટે તકલીફ પડે, રસ્તા માટે બરોબર વરસાદ આવે તો વરસાદ તૂટી જાય, બરોબર તે રસ્તો બરોબર બનાવતા નથી। આ કર્મચારી આવે ફરી બને, પાંચ વર્ષ કરી કરીને જાય, પરે આ વખતે ફૂટી ગયો। પંદર દિવસમાં બે ફેરા તૂટી ગયું છે અને દર સાલ આવી જ પ્રોબ્લેમ છે અને કોઈ સરકાર કોઈ આગળ જોગવાઈ નથી કરતી કે બ્લોક્સ કલવડ બનાવો કે કોઈ બ્રિજ બનાવો કે દર 20 સાલથી આ જ પ્રોબ્લેમ છે આ નદીમાં। કેટલા ગામને જોડતો રસ્તો? આ ગામ લગભગ 10 ગામને, જલોત્રા, માલણ, કુંપર, ધોણધા, ભાટવડી, ઓબલિયાળ, અંબાજી બી જાય છે, ઇકબાલગઢથી રાજસ્થાન, કોઈ ઘણી જ જોગવાઈ કરી છે પણ કોઈ રસ્તાનો કોઈ નિકાલ કરતા નથી। તો આપની શું માંગ છે? એ જ બોક્સ કલવડ, સહેજાદ ચાવડા। આ રસ્તો 2-3 વખત તૂટી ગયો છે, કોઈ એનું કોઈ સંભાષણ લેતું નથી, તાત્કાલિક કામ કરવાનું વિનંતી। કર્મચારી આવે પણ જોઈને જતા એમની લાલિયાવાડી ચલાવે છે, બરોબર પણ આખો દિવસ રસ્તો અઠવાડિયે 2 વખત તૂટી ગયો છે, કોઈ એની જોગવાઈ કરતા નથી, બરોબર કેવી તકલીફ પડે છે? અહીંયા તકલીફ સાધનો, કોઈ ટ્રેક્ટર, કોઈ રિક્ષા, કોઈ આ તે બધું હોય તો અમે આ રિક્ષા લઈને આવ્યા છો, પણ અમારે રિક્ષા ક્યાં કાઢવી? હાલ અમારે તકલીફ પેલા પેલા ખડો રિક્ષા ઊભી છે, અમારે કરવાનું શું? અધિકારીઓ આવી જોઈને જતા રહી, બરોબર કર્મચારીઓના એક સાથે 10 ક્વાર્ટરોમાં દરવાજાના તાળા તોડી તસ્કરોએ હાથ ફેરો કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો મુજબ થરાદ 4 રસ્તાથી થોડે દૂર મીઠા હાઈવે પર આવેલ 220 કેવી ઝેટકો સબસ્ટેશન આવેલ છે, જેમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે કોલોની બ્લોક વાટર આવેલા છે, જેમાં ગુરુવારની રાત્રિના સમયગાળામાં તસ્કરો ત્રાટકી ભોય તળિયેથી માંડી બીજા માળ સુધીના ક્વાર્ટરોના મુખ્ય દરવાજે નકુચો હેન્ડલને મારેલા તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવતા સવારની ડ્યુટી ફરજ ઉપર આવેલ સિક્યુરિટી ગાર્ડને જાણ થતાં ચોરી થઈ હોવાનો અહેસાસ થતાં પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઝેટકો કોલોની ક્વાર્ટરમાં તપાસ હાથ ધરતા 10 જેટલા ક્વાર્ટર રૂમોના મુખ્ય દરવાજાના તાળા તૂટેલા જણાઈ આવતા રૂમોની અંદર તપાસ કરતા ઘર વખરી સમાન વેર વિખેર જોવા મળી આવ્યો હતો। આથી સિક્યુરિટી ગાર્ડ દેવજીભાઈ મનસભાઈ નજાર, જે રહેવાસી છે શિવનગર થરાદ વાળાઓના, જવાબો મુજબ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ધાનેરા તાલુકા પંચાયત કોંગ્રેસના પૂર્વ સદસ્ય તથા ભાજપના કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આમ આદમી પાર્ટી ધાનેરા દ્વારા ધાનેરા તાલુકા પંચાયત કોંગ્રેસના પૂર્વ સદસ્ય તેમજ શેરગઢ ગ્રામ પંચાયતના માજી સરપંચ શ્રીમાન પ્રેમાભાઈ પટેલ, ખેડૂત આગેવાન માલાભાઈ પટેલ, સામાજિક અગ્રણી જયંતિભાઈ આકોલિયા, ભાજપ કાર્યકર્તા ઉત્તમભાઈ દરજી, આમ આદમી પાર્ટીમાં ખેસ તેમજ ટોપી ધારણ કરી આમ આદમી પાર્ટીની વિચારધારાથી જોડાયા। જે પ્રસંગે આમ આદમી પાર્ટી બનાસકાંઠા ઉપપ્રમુખ સાગર દેસાઈ તેમજ તાલુકા પ્રમુખ મંગળસિંહ રાજપૂત તથા નરેશભાઈ દેસાઈ હાજર રહી સ્વાગત કરવામાં આવ્યું હતું। આજ રોજ આમ આદમી પાર્ટી ધાનેરા ખાતે ધાનેરાના આગેવાનો પાર્ટીમાં જોડાયા છે। જેવી રીતે દિલ્હી અને પંજાબમાં જે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીના અધ્યક્ષસ્થાને જે કાર્યો કરવામાં આવી રહ્યા છે તેમાં ગુજરાતમાં પણ લોકો પરિવર્તન માંગી રહ્યા છે, જ્યારે
કોંગ્રેસ અને ભાજપથી લોકો કંટાળી ગયા છે ત્યારે એક જ નવી આશાનું કિરણ જાગ્યું છે જે આમ આદમી પાર્ટી લોકોને હવે એક વિશ્વાસ આવે છે કે આમ આદમી પાર્ટી કઈ લોકોનો સ્થાનિક પ્રશ્નોનો વાચા આપશે તેમજ જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવશે તો આજ રોજ ધારગા ખાતે આપણા તાલુકા પંચાયતના સદસ્યના પૂર્વ સદસ્ય એવા તેમજ શેરગઢ ગામના માજી સરપંચ જે પ્રેમાભાઈ જોડાયા છે તેમજ ખેડૂત આગેવાન માલાભાઈ જોડાયા છે તેમજ ભાજપના પૂર્વ કાર્યકર્તા ઉત્તમભાઈ આમ આદમી પાર્ટીથી વિચારસરણીથી જોડાયા છે તેમજ સામાજિક અગ્રણી પટેલ સમાજમાંથી જયંતિભાઈ જોડાયા છે જે આજે આમ આદમી પાર્ટીમાં ખેસ ધારણ કર્યો અને ટોપી પહેરીને એમને આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે જે અંતર્ગત આમ આદમી પાર્ટી વિશે આપણા શેરગઢના સરપંચ શ્રી એમના મંતવ્ય જણાવશે. નમસ્કાર. અમે પણ હવે દિલ્હીની અંદર પંજાબની અંદર પરિવર્તન થયું એ જોઈ અને અહીંયા પણ આ પેપર બીજું ભ્રષ્ટાચાર આ બાબતે બધું જોયું એ વિચારસરણી એનું સમતર કેજરીવાલનું કામકાજ સારું લાગ્યું એના લીધે અમે પણ એનાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં આજે જોઈન થઈ અને આમ આદમી પાર્ટીને કામ કરતા રહીશું. જે જોડાયા છે એના એ અંતર્ગત આજે અહીંયા હું આમ આદમી પાર્ટી બનાસકાંઠા ટીમ વતી સ્વાગત કરું છું તેમજ ધાનેરા તાલુકાની ટીમ વતી પ્રમુખ શ્રી મંગલસિંહ પણ એમનું દિલથી સ્વાગત કરે છે. ખૂબ ખૂબ આભાર આપશે. ખાતે શાળા કોલેજ તેમજ બસ સ્ટેન્ડ પર આવતી મહિલાઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા ટીમ બનાવી અસામાજિક તત્વોને નાથવાની કવાયત હાથ ધરવામાં આવી. થરાદમાં આવેલી શાળાઓ કોલેજ તેમજ બસ સ્ટેન્ડ મુસાફર મહિલાઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા શી ટીમ બનાવી અસામાજિક તત્વોને નાથવામાં આવશે. થરાદ પોલીસ દ્વારા શી ટીમ બનાવવામાં આવતા મહિલાઓની કનડગત કરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં આવેલી શાળાઓ કોલેજો સહિત બસ સ્ટેન્ડ પર આવતી મહિલાઓને કનડગત કરતા અસામાજિક તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવા પોલીસ ઉજાગર બની છે, જેમાં શહેરમાં અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થીઓને અસામાજિક તત્વો દ્વારા કનડગત કરવામાં આવતી હતી, જેવી રીતે કે અભ્યાસ સમયે જતી વિદ્યાર્થિનીઓ શાળા કોલેજ જતી હોય છે ત્યારે અસામાજિક તત્વો દ્વારા દ્વિચક્રી વાહન લઈને મોટા અવાજના હોર્ન મારતા વિદ્યાર્થીઓની વચ્ચે નાખતા હોય છે તેમજ વાણી વિલાસમાં સભ્યતાનું જરા પણ ભાન રાખ્યા વિના ચેન ચાળા કરતા હોય છે, જેથી આ બાબતે છેલ્લા કેટલાક સમયથી DYSP લોક દરબાર કાર્યક્રમમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પરિણામ શૂન્ય મળી રહ્યું હતું. આથી જિલ્લા ફેરબદલીમાં તાજેતરમાં આવેલ PI RS દેસાઈના ધ્યાને આવતા આવા અસામાજિક તત્વોને નાથવા પોલીસને શી ટીમ બનાવવામાં આવી છે, જેથી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ તેમજ બસ સ્ટેન્ડ ઉપર મુસાફર તરીકે આવતી મહિલાઓ માટે સુરક્ષાની કવાયત હાથ ધરવામાં આવી છે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી કોલેજોમાં અભ્યાસ કરતી બહેનો દીકરીઓ નિડરપણે અભ્યાસ કરે, કોઈ અસામાજિક તત્વોનો ભોગ ન બને તે સારું. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સી ટીમની રચના SI શ્રી લતાબેનની આગેવાની નીચે રચના કરવામાં આવેલ છે, જે ટીમ સતત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી બસ સ્ટેન્ડ કોલેજો એ ઉપર સતત વોચ રાખવામાં આવેલ છે, તેમજ આવો કોઈ બનાવ બને તો પોલીસ સ્ટેશન જાણ કરવા સૂચના કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા જે સી ટીમની રચના કરવામાં આવી છે, એ સી ટીમની રચનાના ભાગરૂપે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની બહેનો નિડર બનીને પોતાનું શૈક્ષણિક કાર્ય ખૂબ સરસ રીતે સારા વાતાવરણમાં કરી શકે એ માટે થરાદ 4 રસ્તાથી લઈને કોલેજ સુધીનો સમગ્ર વિસ્તાર માટે આ ટીમ સી ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને વિદ્યાર્થીઓમાં એક સરસ મજાનું વાતાવરણ ઊભું કરવાનો તમામ પ્રયત્ન આ ટીમ દ્વારા થઈ રહ્યો છે. સમગ્ર ટીમને સમગ્ર કોલેજ પરિવાર પણ આ સાથે અભિનંદન પાઠવે છે. ડીસા શહેરમાં તસ્કરોનો આતંક વધતા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો. ડીસામાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી નંદનવન રેસિડેન્સીને તસ્કરોએ નિશાન બનાવીને 2,28,600 મુદ્દામાલની ચોરી કરી ગયા છે. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. શહેરમાં જાણે કે લોકોની માલ મિલકત જરા પણ સલામત ના હોય તેમ એક પછી એક ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહી છે, ત્યારે વધુ એક ઘરફોડ ચોરીની ઘટના શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી નંદનવન રેસિડેન્સીમાં બની છે.
નંદનવન રેસિડેન્સીમાં રહેતા દશરથભાઈ પરમાર ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં એકાઉન્ટન્ટનું કામ કરે છે. તાજેતરમાં તેમના પત્ની પોતાના પિયર અમદાવાદ ગયેલા હતા અને દશરથભાઈ તેમના પિતા પાસે ગામડામાં ગયા હતા. તે દરમિયાન તેમનું મકાન બંધ હતું અને તસ્કરો તેનો ફાયદો ઉઠાવીને બંધ મકાનને નિશાન બનાવ્યું. તસ્કરોએ આ બંધ મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરીને તિજોરીના લોક તોડ્યા અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા 2,28,600ની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. દશરથભાઈ પરમાર ગામડેથી પરત ફરતા તેમના ઘરે તેમના મકાનનું તાળું તૂટેલું હતું અને મકાનમાં જઈને તપાસ કરતા તેમના મકાનમાં રહેલી તિજોરીના તાળા તૂટેલા હતા અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે દશરથભાઈ પરમારે તાત્કાલિક ડીસા શહેર દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. દશરથભાઈના પિતાના જણાવ્યા અનુસાર તસ્કરોએ મકાનમાંથી દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા 2,28,600ની ચોરી કરી ગયા છે તેમ જણાવવામાં આવ્યું હતું. હલો, આ સાહેબ મકોમ છે મારા છોકરાનું દશરથનું છે. એમની ઘરવાળી ગીતી અમદાવાદ મળવા માટે પિયરમાં બરોબર, અને છોકરો મારા કન કુવા ઉપર દાવસ આવ્યો હતો એટલે રાત્રે એમને અજાણ્યા શખ્સો આવી અને એમનું ઘર તોડીને એની બધી તિજોરીમાંથી હાર ને બાર ને બધી વસ્તુ લગભગ 8-10 લાખની વસ્તુ એની પડી હતી બૈરીની તિજોરી. એ તિજોરી બધી તોડી અને લઈને જતા રહ્યા છે, કોઈ પત્તો હજી છે નહીં. પોલીસે આવ્યા હતા, તપાસ કરી છે બરોબર, પોલીસને બધા આવીને તપાસ કરી ગયા છે. હજી અમે કંઈ તપાસ કરા છે, હજી કોઈ તપાસ આગળ ચાલુ છે એવું કહી ગયા છે. અમે બેઠા છે સાહેબ. મારું નામ મગનભાઈ કરચંદભાઈ ડાવસ પરમાર. ડીસા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા શેરપુરા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં હજુ પણ પાણી ભરાઈ રહેતા ડીસા ગ્રામ્ય મામલતદારશ્રીએ વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિ નિહાળી. ડીસા તાલુકાના શેરપુરા ગામે ડીસા મામલતદાર દ્વારા તપાસ કરાઈ. ડીસા પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં શેરપુરા ગામે 10 દિવસ બાદ પણ ખેતરોમાં પાણી ભરાયેલું હતું. ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે, જ્યારે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ડીસા પંથકમાં અઠવાડિયા અગાઉ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક ગામડાઓમાં પાણી ગરકાવ થઈ ગયા હતા, જેમાં શેરપુરા ગામમાં પણ ભારે વરસાદને પગલે 3-4 ફૂટ પાણી ભરાઈ ગયું હતું. લોકોના ખેતરો અને ઘર બેટમાં ફેરવાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. વરસાદ બંધ થયાના આજે 10 દિવસ બાદ પણ આ ગામમાં હજુ પણ ખેતરો અને મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયેલું યથાવત સ્થિતિમાં છે, જેથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરોમાં પાણી ભરાયેલું હોવાના કારણે ખેડૂતોને પાક નષ્ટ થતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે શેરપુરા પાસે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ રહેતા અહીંથી પસાર થતા 100થી વધુ વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. સ્થાનિક લોકોની માંગ છે કે અહીં પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને પાકો માર્ગ બનાવવામાં આવે તો અહીંના લોકોની મુશ્કેલીનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. આ મામલે ડીસા ગ્રામ્ય મામલતદારે વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિ નિહાળી હતી અને લોકોની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાકો માર્ગ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને પણ જાણ કરી છે. અમારે આ રસ્તો ભરાઈ જાય, અમે અમારું ઘર અહીંયાથી 1 કિલોમીટર ત્યાં પણ ખાડા ભરેલા છે અને પાણી ખૂબ છે, અમારા કપડાં પલળી જાય છે, અમને ખૂબ તકલીફ પડે છે. અમારે ભણીને આગળ વધવું છે પણ આ પાણીની જરૂરે અમારે ખૂબ તકલીફ પડે છે અને અમારા બાઇક પણ નથી ચાલતા. મારું નામ રાજુભાઈ લાદાજી જાડ છે. મારે અહીંથી 1.5 કિલોમીટર રસ્તો આગળ મકાન છે, ત્યાં 1.5 કિલોમીટરની અંદર મિનિમમ 55 જેટલા વિદ્યાર્થી છે. 55 વિદ્યાર્થીને મૂકવા જવા અને આવવા જવા માટે કોઈ વ્યવસ્થા છે નહીં. બાઇકની વ્યવસ્થા છે, બાઇક અંદર બંધ થઈ જાય છે અને બધા છોકરા ચાલી અને બહાર નીકળવું પડે છે. એના કારણે અમે સ્કૂલમાં છોકરા મોકલતા નથી અને સ્કૂલમાં છોકરાના બેનનો ફોન આવે છે કે વરસાદના કારણે અમે સ્કૂલમાં છોકરા મોકલતા નથી એવો કહીએ પણ છીએ. અને એ પણ પ્રૂફ કરવું હોય તો બેનને પૂછી શકો અને હાજરી પણ એ જમા નથી છોકરાની, એ તમે મીડિયમના માધ્યમથી ભલે જોઈ અને ઇન્કવાયરી પણ કરી શકો. છોકરાને અમે લગભગ 15 દિવસથી આ છોકરાની હાજરી પણ પૂરવામાં આવતી નથી. મારી છોકરીની તમે હાજરી જોઈ શકો છો, આજની તારીખ પહેલાં 15 દિવસથી અંદર કોઈ એક દિવસ એવો નહીં કે હાજરી પૂરાશી હશે.
રૂપાદે મારું નામ રાજુભાઈ લાદાજી જાટ છે મારી છોકરીની હાજરી બોલતી હોય તો હું મીડિયાના માધ્યમથી જૂઠ બોલો છો ડીસાના જૂના ડીસા પાસે નદીમાં પડેલા ત્રણ યુવકોના મૃતદેહ નગરપાલિકાની ભૂલના કારણે ન મળતા ગ્રામજનોમાં રોષ નગરપાલિકાની ભૂલના કારણે પાણીમાંથી મૃતદેહ ન મળ્યો ડીસાના જૂના ડીસા પાસે ગઈકાલે નદીમાં નવા પડેલા ત્રણ મિત્રોનો મૃતદેહ 24 કલાક બાદ પણ હજુ મળ્યા નથી સ્થાનિક તંત્ર પાસે જરૂરી ફાયર સેફટીના સાધનોના અભાવે મૃતદેહ મળવામાં વિલંબ થઈ રહ્યો છે નગરપાલિકાએ સાધનો વસાવવામાં લાપરવાહી દાખવતા મૃતદેહોની શોધખોળ હજુ પણ જારી છે ડીસાના જૂના ડીસા ગામ પાસે બનાસ નદીમાં નાહવા પડેલા ત્રણ મિત્રોના મૃતદેહ 24 કલાક બાદ પણ હજુ મળ્યા નથી ગઈકાલે બપોરે ત્રણ લોકો ડૂબતા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી જો કે તંત્ર પાસે સ્થાનિક તરવૈયાઓ અને દોરડા સિવાય બીજા કોઈ સાધન સામગ્રી હતી નહીં અને ઊંડાઈમાં પડેલા મૃતદેહને શોધવા માટે જરૂરી સાધન હોવી જોઈતી હતી પરંતુ તે પણ ન હોવાના કારણે 3-4 કલાક સુધી તપાસ કરતા મૃતદેહો મળી આવ્યા ન હતા બનાસ નદીમાં પાણી છોડાય તે પહેલાં જ 4 દિવસ અગાઉ 23 ઓગસ્ટના રોજ ડીસા ગ્રામ્ય મામલતદાર KH તરાલે નગરપાલિકાને લેખિત જાણ કરી હતી જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે તળાવમાં પાણી ભરાતા પેટાળમાંથી મૃતદેહોને શોધી કાઢવા માટે જરૂર હોય ત્યારે કોઈ જ સાધન સામગ્રી ઉપલબ્ધ હોતી નથી તેવા પ્રસંગોનો અનુભવ થયો છે જે ઘટનાઓને ધ્યાને લઈ તાત્કાલિક જરૂરિયાતના સાધનો વસાવવા ખાસ જરૂર છે અને આ સાધનોની ઉણપ હોય તો તાત્કાલિક સાધનોની ખરીદી કરવાની કાર્યવાહી કરશો જો તે સમયે ડીસા નગરપાલિકાએ જરૂરી સાધનો વસાવ્યા હોત તો કદાચ ગઈકાલે જ પાણીમાંથી મૃતદેહો મળી આવ્યા હોત જો કે આજે ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢવા માટે સ્થાનિક તરવૈયાઓ ડીસા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ અને દાંતેવાડા ડેમ ની ટીમના 12 જેટલા લોકો શોધખોળના કામે લાગ્યા છે પરંતુ હજી સુધી મૃતદેહો ન મળતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યુનિવર્સિટી કક્ષાની આંતર કોલેજ ચેસ સ્પર્ધા યોજાઈ ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યુનિવર્સિટી કક્ષાની આંતર કોલેજ ચેસ ભાઈઓ બહેનોની સ્પર્ધા યોજાઈ હતી જેમાં 40 કોલેજના 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ રમતગમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં દર વર્ષે ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અનેક રમતગમતોનું આયોજન થતું હોય છે જે અંતર્ગત આ વર્ષે પણ ડીસા કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ દ્વારા ભાઈઓ અને બહેનોની ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને બનાસકાંઠાની જુદી જુદી 40 કોલેજના 60 ભાઈઓ અને 40 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ડીસાના જાણીતા પર્યાવરણ પ્રેમી ડૉક્ટર નવીન કાકા કેમ્પસ નિયામક છગનભાઈ પટેલ કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ TB આઝાદ યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્ય અને નિર્ણાયકો હાજર રહ્યા હતા આ સ્પર્ધા સ્વિસ મેથડથી રમવામાં આવશે આ સ્પર્ધાનું આયોજન ડીસા કોલેજના સ્પોર્ટ્સ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર RD ચૌધરીએ કર્યું હતું ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા સમાનતા દિવસની કરાઈ ઉજવણી જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી સ્ત્રીઓ પર અત્યાચારોનો બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે પુરુષોની સરખામણીમાં આજે રોજે રોજ સ્ત્રીઓ પર અનેક અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં UGCના પત્ર અનુસાર કોલેજમાં ચાલતી સેલ અગેન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એન્ડ ગર્લ્સ કાઉન્સેલિંગ કમિટી તેમજ ઇન્ટરનલ કમ્પેઇન કમિટી અંતર્ગત જેન્ડર ચેમ્પિયન વિષય પર વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું કમિટીના કન્વીનર ડૉક્ટર મિત્તલ એન વેકરિયાએ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન તેમજ મહિલા સમાનતા દિવસની ઉજવણી પાછળના હેતુઓની સમજૂતી આપી હતી કાર્યક્રમના મુખ્ય વક્તા ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર વંદનાબેન સિસોદિયાએ જાતિગત સમાનતા વિષય પર સ્ત્રી પુરુષના સમાન હકો દરજ્જો ઘર સમાજમાં સ્ત્રીનું સ્થાન સ્ત્રીઓએ હક મેળવવા કરેલ સંઘર્ષોના ઉદાહરણો આપી ઓડિયો વિડીયોના માધ્યમથી વ્યાખ્યાન આપ્યું કોલેજના ગ્રંથપાલ કુમારી હેતલબેન મોદીએ પુસ્તક પ્રદર્શન દ્વારા મહિલા સમાનતા વિશેની વાત રજૂ કરી તેમજ કાર્યક્રમની આભારવિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમ કાર્યકારી આચાર્ય પ્રોફેસર RD રબારીના માર્ગદર્શનથી તેમજ પ્રોફેસર પ્રીતુબેન વસાવા પ્રોફેસર તંજીલાબેન ઘોરીએ સહયોગ આપ્યો હતો